હવે જે સમાચાર વિસ્તારથી ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ દ્વારા ભાડભૂત બેરેજ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન યોજનામાં જમીન સંપાદનને લઈને વળતર ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો વહેલી તકે વળતર નહીં ચૂકવાય તો યોજનાની કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના ખેડૂત આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજનાઓમાં જમીનો સંપાદિત કરવામાં આવી છે। આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન અધિનિયમની કલમ મુજબ વળતર ચૂકવાયું છે। ત્યારબાદ જ ખેડૂતોને જમીનનો કબજો સુપરત કરાયો છે જે યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર નહીં આપી આશ્વાસન જ આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમજ વહેલી તકે વળતર નહીં ચૂકવાય તો જે રીતે માંગરોળ તાલુકાના ખેડૂતોએ કામગીરી અટકાવી તે જ રીતે કામગીરી અટકાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ કયોમન કેરાવાલા, અમે આજે ભરૂચ જિલ્લાના બધા જ ખેડૂતો ભેગા થયા છે। ભાડભૂત બેરેજ એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન દરેક અસરગ્રસ્ત ખેડૂતોને ભરૂચ જિલ્લામાં અન્યાય થાય છે તે હકીકત છે અને તે સાબિત થઈ ચૂક્યું છે। દરેક વખતે ભરૂચ જિલ્લાને જ્યારે વળતરની વાત આવે તો એને જંત્રી પ્રમાણે જ વળતર મળતું હોય છે, એવું કેમ? નવસારી, સુરત, વલસાડ, આખા ગુજરાતમાં ગમે ત્યાં પ્રોજેક્ટ ચાલતા હોય ત્યાં જંત્રી રિવિઝન કરીને એવોર્ડ થતા હોય, ભરૂચ જિલ્લામાં જંત્રી રિવિઝન કરીને એવોર્ડ કરવામાં આવતા નથી, એવું કેમ? એના માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા, આગળ બી ઘણીવાર રજૂઆત કરી, માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી, સી આર પાટીલ સાહેબને કરી, એ પણ બહુ જ પોઝિટિવ હતા, એમને અમને આશ્વાસન આપ્યું હતું કે જંત્રી રિવિઝન કર્યા પછી એવોર્ડ થશે ભાડભૂત બેરેજમાં, પણ તે પણ હમણાં થોડા દિવસ પહેલાં એવી ખબર પડી કે હંસદેવજી આશ્રમ જે વર્ષો જૂનું આશ્રમ છે એનો એવોર્ડ ગઈકાલે થોડા દિવસ પહેલાં કરવામાં આવ્યો અને 156 રૂપિયા એને જંત્રી પ્રમાણે એવોર્ડ કરવામાં આવ્યો। હવે 156 રૂપિયામાં આજે એક કપડું નથી મળતું ને આ સરકારને જમીન આપવાની, એ તો કેવી રીતે શક્ય છે? માટલે જંત્રીનો આજે એવોર્ડ થયો છે એની આજે અમે અહીંયા હોળી કરીશું અને એ જંત્રી એ એવોર્ડને ફરીથી રિવિઝન કરી ને નવો એવોર્ડ કરે અને બાકીના જે 11 ગામોને એવોર્ડ બાકી છે એને બજાર કિંમત પ્રમાણે 900-1200 રૂપિયા પ્રમાણે જે રીતે બીજા જિલ્લાઓમાં આપવામાં આવ્યું તે રીતે ભાડભૂત બેરેજને આપવામાં આવે। પ્લસ આપણે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેના આર્બિટ્રેશનના કેસો હજી પેન્ડિંગ છે, 2 વર્ષ થઈ ગયા, ખેડૂતોને રૂપિયા મળતા નથી, સુરત જિલ્લામાં રૂપિયા મળી ગયા, નવસારીમાં રૂપિયા મળી ગયા, ભરૂચને કેમ આ અન્યાય? અમે આજે કલેક્ટર સાહેબને કહી દીધું છે કે 29 તારીખ સુધીમાં જો આનો કોઈ નિવેરો નહીં આવે તો ભરૂચ જિલ્લાના તમામ પ્રોજેક્ટો કામો બંધ કરીશું। 29 તારીખથી 29 તારીખ